તો યાર મુલાકાતની વાત કરીએ ને તો કેવું છે ખબર તમને, પહેલી વાર મળ્યા ને તો પહેલી વાર હું જ્યારે 8મું લગભગ ભણતો છું ત્યારે ગયો હતો, અને મારા ભાભુએ બતાવ્યું કે હા મેં જેરી તારી હોવા હોય કે માતાજી રામ રામ બધાને. તો બધાનો નવા વિડીયોમાં સ્વાગત છે, અને હવાના વાગી ગયા છે 7 જેવું, અને કાઉન કીસુ બે બેન હોતી છે, અને આજનો વિડીયો ખાસ છે કેમ કે તમે બધાએ બહુ સવાલ પૂછ્યા કે તમારી લવ સ્ટોરી કયો હતો. તો આજે અમે અમારી લવ સ્ટોરી છે એ કહીએ છીએ, તો શરૂ જ કરી દઈએ સીધી જ બરાબર ને. કા તો કહીએ કે ઘણા લોકો એમ કહેતા હોય કે ભાઈ તમારા લવ મેરેજ છે કઈ રીતે તમે ઓલું કર્યું છે, તો એનો તો સીધો જવાબ છે કે અમારા લવ મેરેજ નથી, અરેન્જ મેરેજ છે. કેમ કે અમે કાંઈ ભાગી ભાગી ને નથી આવેલા, અને લગ્ન કરેલા છે, પણ લવ સ્ટોરી એકદમ અલગ છે. તો લવ સ્ટોરી તમને કહીએ તો શરૂઆતમાં અમારી સગાઈની વાત કરીએ પહેલાં. તો સગાઈ અમારી થઈ, તને ખબર છે કઈ ખબર નથી નાનેથી થઈ ગઈ, કેમ કે જે અમારી સગાઈ છે એ લગભગ મને નથી સાંભળતું અને આને નથી ખબર બરાબર, બે મેલ એક જ ને ખબર, અને મમ્મી પપ્પાએ ને આના મમ્મી પપ્પાએ ને મારા મમ્મી પપ્પાએ નક્કી કરી નાખ્યું એ બધું બહુ નાનેથી જ, ટૂંકમાં મને નથી ખબર ને આને ને ખબર. આમ કહે ને પહેલાં કહેતા ને કે ઘોડિયામાંથી સગાઈ થઈ જાય, તો એ રીતની જ અમારે ઘોડિયામાંથી સગાઈ થઈ ગયેલી છે પહેલેથી. કા ત્યાર પછી સગાઈ થઈ ગઈ, અને હું લગભગ 10મું ભણતો ત્યારે પહેલી વાર ગયો આની ઘેરે બરાબર, મધોવન છે, અહીંથી મારા ગામથી લગભગ 7-8 કિલોમીટર થાય, અને આવડાને ત્યાં કોકના લગ્ન છે. તો કહેવાય ને કે હું ગયો, આમ મારા મામાનું જ ગામ છે, તો પહેલી વાર મારા ભાભુ તમે તો જે કહેતા હોય કે તમે શું કહો એ ખબર નથી, પણ અમારે ભાભુ કહીએ, જે અમારા મોટા બાપુ છે ને, મોટા બાપુના ઘરના એને ભાભુ કહીએ. તો પહેલી વાર હું જ્યારે 8મું લગભગ ભણતો છું ત્યારે ગયો હતો, અને મારા ભાભુએ બતાવ્યું કે હા મેં જરી તારી હોવા હોય મને કે. તો પહેલી વાર એમ કહેવાય કે મેં જોઈ, પણ કઈ રીતે જોઈ ખબર, ગોંદીનું ઝાડ જે જોવા એ બાજુમાં જે લીમડો છે ને એવી જ રીતે ગોંદીનું ઝાડ આવે. તમારે જે કહેતા હોય ખ્યાલ નથી, પણ અમારે અહીંયા ગોંદી કહે, તો ગોંદી માથે ચડીને મેં આને જોઈ પહેલી વાર જોઈ હતી બરાબર. આ રીતની સગાઈની વાત હતી, અને તે ક્યારે જોયો મને થોડુંક દૂર છે, પેલી મુલાકાત એમ કહેવાય કે મસ્તારામ ધારા દરિયા બીચ ઉપર દરિયા કિનારે થઈ હતી. તો યાર મુલાકાતની વાત કરીએ ને તો કેવું છે ખબર તમને, પહેલી વાર મળ્યા ને તો આને હું કેતો તમે એમ કેતો હું તમે કેમ છે તમારે એવું બધું કહેતા, પહેલી વાર મળીએ એટલે બધું શરમ લાગે, કેમ કે લવ મેરેજ હોય નહીં અને અરેન્જ મેરેજ હોય, અને એવું કાંઈ હતું નહીં પહેલાં, આપણે ખ્યાલ જ ન હોય ને પહેલાં સીધી વાત, તો એ કહેવાય. તો પહેલી વાર ભેગા થઈએ મળીએ એટલે એમ લાગે શું વાત કરવી, આમ હરેકને આવી વસ્તુ થતી હોય, મારે એવું નહીં, બધાને આ એકવાર થયું જ હોય કે આપણે શું વાત કરીએ, તો હું તમે એમ કહેતો ને ભાઈ એ મને અમે તમે કહીને હોય, અને લગભગ 10-20 મિનિટ સુધી તો બસ કાંઈ બોલ્યા જ નહીં, બાજુમાં બે હીરા કેમ કે હું બોલવું ત્યાંથી શરૂઆત કરવી. પછી ધીરે ધીરે એમ કહેવાય કે કોન્ટેક્ટમાં આવ્યા એકબીજા, અને શરૂઆતનો હંધાય પહેલાં જે ફોટો પાડેલો હોય ને હું તમને સાઈડમાં આપી દઉં, જુઓ હગાઈનો ફોટો છે આ બાજુમાં જે દેખાતો હશે તમને, એ અમારા બેન હગાઈનો ફોટો છે, ક્યારે કેવી હતી જુઓ તમે ક્યારે કેવી છે. તો એ હગાઈનો ફોટો છે, પહેલો જ ફોટો છે એમ કહો ને, તો પહેલી જ મુલાકાત ને પહેલો જ ફોટો છે. અને ત્યારબાદ એ વખતમાં એમ કહેવાય કે ફોન નહોતા, કેમ કે પરિસ્થિતિ એવી નહોતી સારી, અને એટલી બધી ઘરની પણ કેપેસિટી નહોતી કે મોબાઈલ લઈ દઈ શકીએ,
પછી ધીરે 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 મેં એમ કહેવાય કે 10 પૂરું કર્યું અને પછી 10 પૂરું કરીને પછી કામે લાગી ગયો, કેમ કે પરિસ્થિતિ અને મારું થોડુંક ભણવાનું ખરાબ હતું, વીક હતું ટૂંકમાં, કેમ કે એટલો બધો હોશિયાર નહોતો. એટલે ધંધે લાગી ગયો, દરજી કામ શરૂ કર્યું. પછી 3-4 વર્ષ રેગ્યુલર દરજી કામ કર્યું. પછી ધીરે ધીરે થોડાક પૈસા આવવા મળ્યા. પછી ફોન લીધો એક, પછી આરે આપ્યો છેલ્લે ફોન, છેલ્લે એક ફોન આપ્યો તો એક મેરેજ પહેલાં આપ્યો ને, લગ્ન પહેલાં ફોન આપ્યો તો. પછી થોડું ખારું હતું ધંધામાં એટલે ફોન લઈ શક્યા. પછી ત્યારબાદ હવે લગ્નની વાત કરીએ, મારા મેરેજ કઈ રીતે થયા અને કઈ સાઇલમાં થયા અને શું છે. તો આજ પણ યાદ છે મેરેજની ડેટ, એમ કહેવાય કે કોઈ ન ભૂલી શકે હા મેરેજની તારીખ. તો અને યાદ ન રાખીએ તો આ કી જાય પાછી, હવે તો ઓલું એનિવર્સરીને એવું આવી ગયું એટલે યાદ રાખવી જ પડે. તો અમારી મેરેજની ડેટ કહીએ તો 25/5/2014 2014માં અમારા મેરેજ થયેલા છે. એ તમે વિચારો મારી એજ કેવી છે. અને હું મેરેજના ફોટા તમને દેખાડું કઈ રીતના છે. મેરેજ 2014માં થયા, અને ત્યારે મેં લગભગ 12માનું બધું પૂરું કર્યું હતું, એક્સનલમાં પૂરું કર્યું હતું ટૂંકમાં. 12 પૂરું કર્યું મેં, અને એક્સનલમાં ટૂંકમાં ભણવા ન જતો, એમને એક્ઝામ દેવા જતો અને પાસ થઈ ગયા ને 12 પૂરું થયું. અને 14 વર્ષ હતા તમારા તો 14 ત્યાં ઘણા લોકો છે એ પૂછતા હોય કે ભાઈ તમારા વર્ષ કેટલા છે અને ભાભી મોટા છે ને એવું બધા કહે છે. તો એવું નથી, ખરેખર મારાથી 2 વર્ષ નાની છે. ફોટા તમે હવે જુઓ ને એટલે તમને ખ્યાલ આવી જાય આગળ કે કેટલો ડિફરન્સ છે અને કેવી હતી. અત્યારે જુઓ કેવી ગાડી ખૂણ જેવી થઈ ગઈ, ગુણ જેવી. તો એ રીતનું છે. અને હવે મેરેજ આવ્યા ને બધું કમ્પ્લીટ થઈ ગયું, ને અમારે એકારે 3 મેરેજ હતા, કેમ કે આની 3 બહેનો હતી અને 3 બહેનોને એકારે મેરેજ હતા. મારા એકલાના હતા, કેમ કે મોટા ભાઈના મેરેજ ઓલરેડી થઈ ગયેલા હતા અને બહેન ત્યારે સાવ નાની હતી, 5મું ભણતી. એટલે મારા એકલાના લગ્ન હતા. અને લગ્નના ફોટા હવે તમને બાજુમાં થોડા દેખાતા છે, દેખાડતો જાઉં છું એક પછી એક. કેવો ફોટો આવે એનું ખબર નહીં, પણ જેટલા આલ્બમ એ વખતે, કેમ કે અમારે ઘરના જે ભાઈ છે ને એ ફોટોગ્રાફીનું કરતા હતા, તો એ વખતનો જે આલ્બમ હતો એ લેટેસ્ટ બનાવ્યો હતો મેં, હેવીમાં હેવી આલ્બમ, કેમ કે ઘરનું હોય એટલે સારું જ બનાવીએ ને આપણે. તો એ વખતના જૂના ફોટા તમને બાજુમાં દેખાડતો જાઉં છું. તો મેરેજ આવી રીતે થયા, અને લવ મેરેજ નથી, અરેન્જ મેરેજ છે. પણ ખરેખર જે થાય એ સારા માટે થતું હોય, ત્યારે એમ કહેવાય તો સારામાં સારી વાઇફ મળી, મને પત્ની મળી અને હું સારું મેળ્યો ને, કેમ કે આપણે થોડાક તો વખાણ કરવા જોઈએ ને ભાઈ, બરાબર. આવી રીતે મેરેજ થયા, ને આજે અમારે એમ કહેવાય કે મેરેજ થયા એનો 10મું વર્ષ હાલે. એટલે તમે વિચારો 10 વર્ષ પહેલાં કઈ રીતના આવીશું. હા, 10મું વર્ષ ને 2 બેબી છે અત્યારે. એક 5 વર્ષની છે જે તમે વિડીયોમાં જોવો છો, કાઉબેન, અને એક 3 વર્ષની છે ક્રિશા, કિસુબેન. 3 વર્ષમાં જાય ને ટૂંકમાં, હા બરાબર. 3 વર્ષની ને પૂરી, પણ 2 વર્ષ પૂરા થયા ને 3 વર્ષ શરૂ છે અત્યારે. તો 2 બેબી છે, માતાજીની દયા છે અને બધું સારું હાલે છે. અને એમ કહેવાય કે યુટ્યુબ શરૂ કર્યું ધીરે ધીરે, તો યુટ્યુબમાં સારું હાલે છે તમારા બધાના પ્રેમ અને સપોર્ટથી. તો બસ બીજું શું જોવે, ને ખાઈ પીને જલસા કરીએ, ને કામ તો કરીએ છીએ, દરજી કામ કરીએ છીએ. અને પહેલેથી જ મમ્મી પપ્પાનો સારો સપોર્ટ રહ્યો છે બધી વસ્તુમાં. હાલ પણ અત્યારે પણ એમ કહેવાય કે બા બાપુજી છે એ બધું પૂછીને જ કામ કરે, તો એનાથી વિશેષ તો શું, અમે તો ના પાડીએ તો એમને પૂછે બધું. અને ટૂંક સમયમાં એમ કહેવાય કે બેનના લગ્ન છે, તો લગ્નના વિડીયો નાખશું. અને બીજું તો શું તારે કંઈક એવું છે લગ્ન વિશે કહે, તો કંઈ કીધું તો છે બધું, કંઈ તારે કહેવું હોય તો કે અલગથી નહીં. તો હવે યાર નહીં કાંઈ ના કહેવું. ને તમે બધાના ખરેખર કમેન્ટ એ આવતા હોય કે ભાભી થોડાક શરમાય છે, આમ ઓછું બોલે છે, હું જ વધારે બોલું એવું છે. પણ ધીરે ધીરે થઈ જાય, રાગે પડી જાય, હવે તો એ ધીરે ધીરે બોલે છે. પહેલાં શરૂઆતના વિડીયો તમે જુઓ ને તો એમાં તો હાવ બોલશે નહીં, હવે ધીરે ધીરે બોલે છે. અને છેલ્લે હું તમને મારા ફેમિલી જે પૂરેપૂરી છે એનો ફોટો નાખું છું, એક મેરેજ વખતનો ફોટો છે.
તો એમ કહેવાય કે આ હતી અમારી લવ સ્ટોરી અને મેરેજની કહાની સગાઈ ને બધું તમને કહી દીધું જે હતું એ અમારે બરાબર. પણ જાજી વાતના ગાડા ભરાય વિડીયો લાંબો થઈ જાય એટલે ટૂંકમાં પતાવ્યું આ બધું. લેકર આખો દી વાત કરો તોય પૂરી ન થાય એવી વાત હોય. તો વિડીયો આશા કરીએ છીએ તમને ગમ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો બધા.